કોરોનાની ત્રીજી લહેર એટલે કે ત્રીજા તબક્કાના ડર વચ્ચે લોકોમાં રસીકરણને લઈને ભારે જાગૃતતા જોવા મળી રહી છે. કોર્પોરેશન દ્વારા જૂન માસમાં અલગ અલગ 230 જેટલા વેક્સિન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં એક સાથે વેક્સિનેશન મોટા ઉપાડે જે શરૂ કરવામાં આવ્યું. પરંતુ હવે સ્થિતિ કંઈક અલગ થતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે વેક્સિનેશનની સ્થિતિ ધીરે ધીરે વિખેરાતી જતી હોય તેવું લાગી રહ્યું છે. અનેક એવા વેક્સિનેશન સેન્ટરો કે જેમાં તાળા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લાંબી લાઈનમાં ઊભા રહ્યા બાદ લોકોને એવું કહેવામાં આવે છે કે હવે વેક્સિનનો જથ્થો પૂરતો નથી. કેટલાક સેન્ટરો ઉપર તો કોર્પોરેશનના અધિકારી અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવી રહ્યા છે. વેક્સિન ન મળવાને કારણે આજે સતત ત્રીજા દિવસે લોકોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું. કોર્પોરેશન દ્વારા વેક્સિન માટે વિવિધ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા, જેમાં સરકારી હોસ્પિટલથી લઈને એનજીઓની પણ મદદ લઈને અલગ અલગ વિસ્તારમાં સેન્ટરો શરૂ કરવામાં આવ્યા. લોકો વિશ્વાસપૂર્વક વેક્સિનેશન સેન્ટર પર જઈને વેક્સિન મુકાવી રહ્યા હતા, પરંતુ છેલ્લા 2-3 દિવસથી હાલત ખૂબ જ ખરાબ છે. વહેલી સવારથી લોકો વેક્સિન માટે લાઇનમાં ઊભેલા જોવા મળતા હોય છે, પરંતુ દુઃખની વાત એ છે કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ રસીકરણ કેન્દ્ર પર ફરજ બજાવતો સ્ટાફ એવું કહે છે કે અત્યારે વેક્સિનનો જથ્થો પૂરતો નથી. સુરતના વિવિધ વિસ્તાર, પાલ, પુણા જેવા વિસ્તાર કે જેમાં વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઈનો જોવા મળી અથવા તો તાળા પણ લાગેલા જોવા મળ્યા, ઓનલાઈન વ્યવસ્થા કરાશે તેવું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે. કોર્પોરેશનના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશીષ નાયકે જણાવ્યું છે કે અત્યારે વેક્સિનનો જથ્થો મર્યાદિત છે, જેથી તરત જ લોકોને આપવાનું, જ્યારે વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે ત્યારે લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દેખાશે. અને આ બાબતે કોર્પોરેશનની ડિજિટલ ટીમને આજે જ આદેશ આપ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જાહેરાતો પણ એવી કરવામાં આવે છે કે તમે તાત્કાલિક ધોરણે વેક્સિન લઈ લો, કોરોનાથી બચો, વેક્સિન લો, એ જ એક ઉપાય છે. એવી જ મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. જ્યારે વેક્સિન સેન્ટર ઉપર અમે આવતા હોઈએ છીએ ત્યારે વેક્સિન સેન્ટરની અંદર સવારમાં 300-400 લોકોની લાઈન હોય છે અને ત્યારબાદ 100 લોકોને ટોકન આપવામાં આવે છે. તો સરકાર એવી જાહેરાત કરી રહી છે કે લોકોને 130 કરોડની વસ્તી છે આપણા ભારત દેશની અંદર, બધાને સુધી વેક્સિન તાત્કાલિક ધોરણે વિનામૂલ્યે પહોંચાડવામાં આવી રહી છે. પણ આમાં કઈ રીતે વિનામૂલ્યે વેક્સિન તમે પહોંચાડી રહ્યા છો જ્યારે લોકો 300-400 લોકો સવારમાં રોજ તેઓના 84 દિવસ પણ આ સમયગાળામાં પતી રહ્યા છે, જેને લઈને સેકન્ડ ડોઝ માટે પણ લોકોની ઉત્કંઠતા વધી છે. સાથે સાથે આપણા દ્વારા કરવામાં આવતી જનજાગૃતિના ભાગરૂપે પણ વેક્સિન માટે લોકોનો પ્રતિસાદ સારો મળી રહ્યો છે. આપની વાત સાચી છે, હાલમાં વેક્સિન સમગ્ર રાજ્યના અલગ અલગ શહેરોમાં, ગામડામાં, બધી જગ્યાએ વિતરિત થઈ રહ્યું છે. તેને લઈને મર્યાદિત જથ્થો દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય છે. તેના અનુસંધાનમાં ગત રોજ 12,000 જેટલું વેક્સિન હાથ ધરવામાં આવ્યું હતું. આજે પણ લગભગ 22,000 જેટલા લોકોને વેક્સિન પ્રાપ્ત થાય તેટલો જથ્થો અત્યારે ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં જથ્થાની ઉપલબ્ધતા અનુસાર તમામ લોકોને વેક્સિન મળે તે મુજબની ગોઠવણ સુરત કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. લોકો 6 વાગ્યાની વેક્સિનેશન માટે લાઈનમાં ઊભા રહે છે, 10 વાગે અધિકારી પહોંચીને એવું કહે છે કે વેક્સિન નહીં મળે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.